મારું નામ છે ચેતન ધીરુભાઈ જોગાણી અને મારા મિસિસનું નામ છે સરોજ ચેતન જોગાણી. મારા મિસિસને જે તકલીફ થઈ હતી ત્રીજા મહિનાથી, મેં ઘણા ડૉક્ટરો બદલ્યા, 7 થી 8 ડૉક્ટરો બદલ્યા, પણ કોઈ જગ્યાએ રિઝલ્ટ આવ્યું નહોતું. અમે છેલ્લે પહેલાં વર્ષે માનસિક હોસ્પિટલમાં પણ ગયા હતા, તે પણ ડૉક્ટરો 4 દિવસ રહ્યા, પણ કોઈ ફરક આવ્યો નહીં. ડૉક્ટર કે અમારે ત્યાં કેસ સોલ્વ થઈ શકે તેમ છે જ નહીં. એટલે તમે હવે જીસીએસમાં કે સિવિલમાં કે બીજે વાડીઓમાં તમે જ્યાં જવું ત્યાં જઈ શકો છો. હું જીસીએસ હોસ્પિટલમાં આવેલો તો ડૉક્ટર સાહેબે જોયા કેસ. ડૉક્ટર અપરા મેમે વિપુલ સરે કેસ હતો બહુ જ ખરાબ, પણ તે લોકોએ કીધું હવે આપણે કેસ સોલ્વ કરીએ, કેમ કે કેસ હતો એટલો ભયાનક. 53 દિવસ અમે આઈસીયુમાં રહેલા અને 1 મહિનો વેન્ટિલેટર પર રહેલા, પણ ડૉક્ટર સાહેબે અને અમે બધાએ દવા કરી અને દુવા પણ કરી, અને બધાની દવા અને દુવા બધી કામ લાગી. અને ડૉક્ટર અપરા મેમ, વિપુલ સર, ભાવેશ સર, નીતિ દેવ સર, બધા લોકોની ખૂબ જ મહેનત હતી. અને મારા મિસિસને બહુ ભયાનક તકલીફ હતી, પણ એમાંથી ધીમે ધીમે બહાર આવ્યા. બહુ સારી પોઝિશન છે અત્યારે, અને ડૉક્ટર સાહેબ ઉપર આપણે હેલ્પ પણ બહુ કરી છે, કેમ કે 75% આપણે ડિસ્કાઉન્ટ કરી આપેલું ફાર્મસીમાં દવા માટે. અને અપરા મેમ પણ આપણને ઘણું લાવી દીધેલો છે ફંડ, તેની પણ આપણા માટે બહુ ઉપકાર લાયક કામ કરેલું. એટલે બહુ આ બધા ડોક્ટર સાહેબ માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું પડે, એટલું આપણે માટે મહેનત કરેલી છે. જીસીએસ હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ, બધા નર્સ, બધા લોકોએ મારી માટે બહુ જ મહેનત કરી, એની માટે હું બધાને મારા દિલથી ધન્યવાદ કહું છું અને શુભેચ્છા દઉં છું કે સારું, કે જીસીએસ હોસ્પિટલ બહુ સારી હોસ્પિટલ છે. સરોજબેન જોગાણી, 18/10/2021 રોજ જીસીએસ ના ઇમરજન્સી વિભાગમાં તાવ અને ખેંચની તકલીફ સાથે આવ્યા હતા. એમને છેલ્લા 6 મહિનાથી બિહેવિયર તકલીફો, જેમ કે વાયલેન્ટ બિહેવિયર, એગ્રેસિવનેસ, ભૂલી જવાની તકલીફ વગેરે મલ્ટીપલ તકલીફ હતી. એમને ઓવરિયન ટેરાટોમાની બી સર્જરી કરાવી હતી અને એ આ તકલીફ માટે એમને મલ્ટીપલ સાયકિયાટ્રિસ્ટ જોડે ટ્રીટમેન્ટ કરાવેલી હતી, જેમાં એમને દવાથી એટલો બધો ફરક નહોતો પડ્યો. એટલે છેલ્લા 6 મહિનાથી અલગ અલગ ડોક્ટરોએ સારવાર કરાવવાથી ફરક ના પડ્યો, એટલે પછી જીસીએસની ઇમરજન્સી વિભાગમાં ફીવર અને ખેંચની તકલીફ સાથે આવ્યા હતા, જેનું અમે ઇવેલ્યુએશન કર્યું અને કોઈ મગજની તકલીફની આશંકા લાગી, એટલે અમે અમારા ન્યુરો ફિઝિશિયન ડોક્ટર અપરા મેડમને બી કેસ કન્સલ્ટ કરવા માટે સલાહ લીધી હતી. અને પછી મેડમે આખા કેસને ઇવેલ્યુએટ કર્યું અને પછી આગળ પેશન્ટની જે બી સારવાર કરી એ માટે અમે મેડમનો ઓપિનિયન લીધો હતો. તો જેમ સરોજબેન ને અમે જોયા ત્યારે પેશન્ટ ઇમરજન્સી વિભાગમાં હતા અને એમને બાંધી રાખવા પડ્યા હતા, કેમ કે બહુ જ ગુસ્સો હતો, એ વાયલન્ટ હતા, જે પણ નજીક આવતો તો એમને કહેવાની કોશિશ કરતા હતા. અને એમને અહીં આવ્યા 2 દિવસ પહેલા ખેંચ આવી હતી અને સગાથી વધારે પૂછતાછ કરી ત્યારે ખબર પડી કે એકવાર મે મહિનામાં પણ એમને ખેંચ આવી હતી, પણ જેને કોઈએ બહુ કન્સિડર નહોતું કર્યું અને એની ટ્રીટમેન્ટ એ લોકોએ નહોતું ચાલુ કરી. અને જયારે પેશન્ટ અમારી પાસે આવ્યું અને જેની એમની હિસ્ટ્રી હતી કે એમને ઓવરિયન ટેરાટોમા હતું, એમને બિહેવિયરલ પ્રોબ્લેમ છે અને એમને ખેંચ છે, તો આવા કેસમાં અમારું સૌથી ફર્સ્ટ સસ્પેક્ટેડ ક્લિનિકલ ડાયગ્નોસિસ ઓટોઇમ્યુન એન્સેફેલાઇટિસ, અને એમાં પણ એક પ્રકાર છે NMDA રિસેપ્ટર એન્સેફેલાઇટિસ, એનું ફર્સ્ટ અમે લાગ્યું કે આ હોઈ શકે. એની માટે અમે બધી બીજી જાંચો કરવાની ચાલુ કરી, જેમ કે MRI, બ્રેઇન, કરોડરજ્જુમાંથી પાણી કાઢીને મોકલવાનું. પણ એ દરમિયાન અમે પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી, એને સ્ટીરોઇડના ઇન્જેક્શન, અને પેશન્ટ આયા ત્યારે જે ખેંચ આવતી હતી એ બંધ ના થઈ, એ ચાલુ રહી, એને અમારી ભાષામાં સ્ટેટસ એપિલેપ્ટિકસ કહેવાય. એટલે પેશન્ટને પછી આઈસીયુમાં દાખલ કર્યા અને પેશન્ટને ખેંચોની બીજી બધી દવાઓ પણ ચાલુ કરી જે ખેંચ માટે આપવાની હોય, તે છતાં ખેંચ એમની કંટ્રોલ નથી થતી, એટલે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા. અને અમે પછી જે ખેંચની દવા તો આપતા હતા જ, એની સાથે સાથે NMDA રિસેપ્ટર એન્સેફેલાઇટિસ માટે જે ટ્રીટમેન્ટ હોય, એક તો સ્ટીરોઇડ્સ હોય, એના બીજો ટ્રીટમેન્ટ છે પ્લાઝમા ફેરેસિસ, એમાં પેશન્ટનું લોહી બદલવાનું હોય, એ પણ ચાલુ કર્યું. અમે 5 સાયકલ પ્લાઝમા ફેરેસિસ આપ્યા 1 દિવસ છોડીને, અને એક ઓલ્ટરનેટ ડે પ્લાઝમા ફેરેસિસ આપ્યા, અને
પેશન્ટ ની ખેંચો કંટ્રોલ નથી થતી એટલે હાઈ ડોઝ ઓફ એનેસ્થેટિક એજન્ટ્સ આપવા પડે અમારે. એ છતાં પણ પેશન્ટ ની ખેંચ કંટ્રોલ નથી થતી, વચ્ચે વચ્ચે 24 કલાક 48 કલાક કંટ્રોલ થઈ જાય, પછી જે બી દવાનો ડોઝ અમે ઓછો કરવા જઈએ ફરી ખેંચાઈ જાય. એટલે પછી અમે ડિસિઝન લીધું, એક બીજી ભારી દવા હોય ઇમ્યુનો સપ્રેસન્ટ એજન્ટ છે ઇન્જેક્શન રિટુક્સિમેબ, એ આપ્યું. એના પછી 40 દિવસ પછી પેશન્ટ ની ખેંચ એકદમ બંધ થઈ ગઈ. જયારે ખેંચ બંધ થઈ તો પેશન્ટ ને એકદમ ભાન નતું આવ્યું, અઠવાડિયા પછી પેશન્ટ ને ભાન આવ્યું. આ દરમિયાન બધી બહુ પ્રોબ્લેમ અમને આવી. પહેલો પ્રોબ્લેમ તો વચ્ચે વચ્ચે રિલેટિવ આજે આશા છોડી દેતા હતા, પણ તોય અમે રિલેટિવ ને સમજાયું કે ના, આ બીમારી ટ્રીટેબલ છે, આ બીમારી તો આપણે લડીશું તો આપણે ડેફિનેટલી જીતીશું, એટલે થોડીક ધીરજ રાખો. પેશન્ટ પાસે એટલી ફાઇનાન્શિયલી પણ એટલું સ્ટેબલ નતા કે ખર્ચો કરી શકે, એટલે મેનેજમેન્ટે પણ અમારે બહુ સપોર્ટ કર્યો છે. ઓલમોસ્ટ પેશન્ટને 600 ડિસ્કાઉન્ટ આપ્યો છે અને અમે પેશન્ટનું એ રીતે ટ્રીટમેન્ટ કરી છે. અને જ્યારે પેશન્ટ આઈસીયુમાં હોય તે દરમિયાન પણ આઈસીયુના આ ખેંચના પ્રોબ્લેમ સિવાય પણ બીજા બધા બહુ પ્રોબ્લેમ્સ હોય છે જેના વિશે ડોક્ટર ભાવેશ તમને કહેશે. સરોજબેનને જે 18-10 લાવ્યા હતા અને વિધિન 24 કલાક ખેંચ એમની બંધ જ નથી થતી. એક તબક્કે જયારે કન્ટિન્યુઅસ ખેંચ આવ્યા કરતી હોય ત્યારે એમને નળી નાખી અને વેન્ટિલેટર પર મૂકવા પડે, એટલીસ્ટ કે વોમિટ થઈ અને છાતીની અંદર કઈ જતું ના રહે અને એનાથી જીવને જોખમ ન ઉભું થાય. સૌથી પહેલું એ કરવામાં આવ્યું ટ્રીટમેન્ટ, ઓબ્વિયસલી ન્યુરો ફિઝિશિયન ડોક્ટર અપરાબેન અને વિપુલભાઈ ડોક્ટર એમની ટીમની જે સલાહ મુજબ આગળ ચાલુ કરવામાં આવી. ફર્ધર ઇન હંમેશા પેશન્ટ વેન્ટિલેટર પર લાંબો સમય રહે, ખેંચ આવે, દરેક વસ્તુના લીધે કંઈક ને કંઈક કોમ્પ્લિકેશન્સ હોય. લાંબો સમય વેન્ટિલેટર પર રહેવાના લીધે જ્યારે વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા એટલે કે છાતીમાં ઇન્ફેક્શન, યુરિનમાં ઇન્ફેક્શન, ઇવન એમના બ્લડમાં ઇન્ફેક્શન, આ ઘણા બધા બેક્ટેરિયાઝ અને ફંગસ ઇન્ફેક્શન સાથે લડ્યા, દરેક વસ્તુ સક્સેસફુલી ટ્રીટ કરી. ઇવેન્ચ્યુઅલી જ્યારે એમને ખેંચ બંધ થઈ અને ધીમે ધીમે એમને જગાડી, ઇવન એમને એમને ગળામાં કાણું પાડીને જે ટ્રેકિયોસ્ટોમી બી ક્લોઝર કરી અને આજે ઓલમોસ્ટ શી ઇઝ રેડી ફોર ડિસ્ચાર્જ અને કોઈ ઇન્ફેક્શન વગર. વચ્ચેના ગાળામાં એમનું જે ફીડિંગ આપણે કહીએ કે ખાવાનું આપવું નળી દ્વારા, એનું મેનેજમેન્ટ કરવું, પાછળ ભાઠું પડી જાય બેડસોર જેને કહીએ, એ બધું જ આપણે સક્સેસફુલી મેનેજ કર્યું. અને ઓબ્વિયસલી સપોર્ટ ફ્રોમ માય કલીગ્સ ન્યુરો ફિઝિશિયન ટીમ, ન્યુરો ફિઝિશિયન ડોક્ટર અપરાબેન અને મેડિકલ ટીમ, ઇટ હેઝ બીન ગ્રેટ. આઈસીયુ સપોર્ટ ફ્રોમ ધ ડોક્ટર્સ એક્સેલન્ટ. એવરીથિંગ, એકે એક વસ્તુ હંમેશા આ 57 દિવસની અંદર પ્રોપરલી મેનેજ કરવામાં આવી, જેનું કારણે આ પેશન્ટ આજે આટલા ઓછા ખર્ચામાં આટલું લાંબો સમય રહ્યા પછી પણ સક્સેસફુલ આઉટકમ સાથે ઘરે જઈ શકે છે. અને મેનેજમેન્ટનો થેન્ક્સ, કેમ કે ઓબ્વિયસલી તે હેવ અન્ડરસ્ટુડ કે ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ સાથે પણ અમે આવી ડિફિકલ્ટ લડાઈ લડી અને પેશન્ટ્સને ઘરે મોકલી શકીએ છીએ. સર, વી મસ્ટ એપ્રિશિએટ ડોક્ટર અપરા મેડમ એફર્ટ્સ ટુ સિક્યોર ધ ડોનેશન્સ ફ્રોમ અધર, એટલે બહારના પેશન્ટને મેનેજમેન્ટ પેશન્ટ મેનેજમેન્ટ માટે થોડું ફંડિંગ બી મેડમ હેઝ મેનેજ ડોનર્સ થ્રુ. અને હું એવું બી એડ કરવા માંગુ છું કે અમારા રેસિડન્ટ ડોક્ટર્સ બી થોડા દે હેવ ઓલ્સો હેલ્પ ફાઇનાન્શિયલી અમુક ઇન્જેક્શન્સ ને બધું મેનેજ કરવા માટે. સો ઇટ વોઝ નોટ ઓનલી ક્લિનિકલ તો મેનેજમેન્ટ સારું થયું છે, પણ જે ડોક્ટરની જે કમ્પેશનની જે વેલ્યુ જે કહેવાય એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ડોક્ટર અપરા મેડમ અને અમારા રેસિડન્ટ ડોક્ટર્સ. ટીમ વર્ક અને જીસીએસ માં પોસિબલ છે, કેમ કે જીસીએસ મેડિકલ કોલેજમાં બધા મેડિકલ કોલેજ ની હોસ્પિટલમાં બધી જ ફેસિલિટી અવેલેબલ છે. ઇન્ટેન્સિવિસ્ટ ફિઝિશિયન, ન્યુરો ફિઝિશિયન, નેફ્રોલોજિસ્ટ, કેમ કે પ્લાઝમા ફેરસ પણ અમારું નેફ્રોલોજિસ્ટ વગર પોસિબલ નતું. તો એટલે અને બધા રેસિડેન્ટ અમારું મેઇન મેન પાવર છે, એટલે બધી રીતે આ હોસ્પિટલમાં તમે આવો તો બધું કેર મળી જશે તમને. અને એક NMDA રિસેપ્ટર એન્સેફેલાઇટિસ
ઓટોઇમ્યુન એન્સેફલાઇટિસ નો એક પાર્ટ છે અને બહુ જ રેર ડિઝીઝ છે, કરોડમાં એકને થાય. પણ એમાં એટલું આપણે ખબર પડવી જોઈએ બધા માટે, આ એક અવેરનેસ હોવું જોઈએ કે કોઈ પણ દર્દી હોય જેને બિહેવિયર ઇશ્યુઝ હોય, એ સાયકેટ્રિક હોઈ શકે, ના નથી પાડતા, પણ અગર એની જોડે ખેંચ આવી ગઈ કે નાની ઉંમરમાં આપણને શરૂ થઈ ગયા બિહેવિયર ઇશ્યુઝ, તો એકવાર ન્યુરોલોજીસ્ટને જરૂર કન્સલ્ટ કરવો જોઈએ કે આ બધી વસ્તુ પ્રિવેન્ટ થઈ શકી હોત અગર પહેલા પેશન્ટ અમારી પાસે આવ્યું હોત તો. એટલે ભવિષ્યમાં આ વિડીયો જે પણ લોકો જોવે છે, કોઈ એવું દર્દી હોય જેને ખેંચની તકલીફ હોય અને જોડે બિહેવિયર ઇશ્યુઝ હોય, પ્લીઝ ન્યુરોલોજીસ્ટને કન્સલ્ટ જરૂર કરશો તમે.